रुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो छदसदृश शोभाक्षियुगल कृपापार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મહારાજની સ્વામી નારાયણ ભગવાન લોયાધામની જર્સી ની અંદર મંદિરના સિંહાસન બિરાજમાન પીવડા ઘનશ્યામ મહારાજ દિવ્ય સ્વરૂપે આપણા બધાની સાથે આપણા આત્માના રક્ષણ માટે આત્માના પોષણ માટે મહારાજમાં હેત કરાવવા માટે સાથે રહેતા મોક્ષના દાતા પૂજ્ય ગુરુજી તેમજ આજે લંડનની અંદર હોલની અંદર સભાની અંદર ઉપસ્થિત તમામ હરિભક્તો તેમજ કેનેડા ની અંદર પરમભક્ત શ્રી હિતેશભાઈને ત્યાં ઉપસ્થિત તમામ ભક્તો અને શિકાગોની અંદર રાજેશભાઈના ઘરે ઉપસ્થિત તમામ ભક્તો લોયાધામ પરિવારના આપણા સર્વે ભક્તોને ખૂબ એજથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજે આપણે આ સત્સંગ સભાની અંદર બધા ભેગા થયા છીએ સદગુરુ ગોપાળન સ્વામી એનો ઉત્સવ મંદિરની અંદર આજે સાંજે છે આજે સદગુરુ ગોપાળન સ્વામીનું પ્રાગટ્ય છે સદગુરુ ગોપાળન સ્વામી એટલે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન સ્વામીનારાયણનું બીજું સ્વરૂપ કહેવાય ભગવાન સ્વામિનારાયણ પછી શ્રીજી મહારાજે જો આ સત્સંગની ધૂરાઓ આચાર્ય મહારાજના હાથમાં સોંપ્યા પછી પણ એ બંનેના કાંડા કોઈ સદગુરુને સોંપ્યા હોય તો એ સદગુરુ ગોપાળન સ્વામી છે આજે જ્યારે સ્વામીના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે આપણે થોડું સ્વામીના જીવન ઉપર જ કથા વાર્તાનું શ્રવણ કરીશું સદગુરુ નિષ્કોડન સ્વામીએ ગોપાળન સ્વામી માટે ભક્ત ચિંતામણી જેવા ગ્રંથની અંદર એકસો ને બેતાલીસમું પ્રકરણ એ એકસો ને બેતાલીસમાં પ્રકરણના થોડા શબ્દો આપણે વાંચીએ અને સ્વામીના જીવનના પ્રસંગોથી આપણા આત્માને પાવન કરીશું કારણ કે ભગવાનના ચરિત્રો જેમ આત્માને ચોખ્ખો કરે છે એમ ભગવાનને અખંડ ધારી રહેલા મહાપુરુષોના ચરિત્રો પણ આપણા આત્માને ચોખ્ખો કરે છે મહાપુરુષોના ચરિત્રોને સાંભળવાથી મહાપુરુષોના ઐશ્વર્ય પ્રભાવ સાધુ ગુણ તેમજ એમની સાથેના જે જે સંતો ભક્તોના બનેલા પ્રસંગો એને સાંભળવા માત્રથી આપણા જીવમાં પરમ શાંતિ થાય એવા સદગુરુ ગોપાળન સ્વામી જેની માટે શ્રીજી મહારાજે સ્વયં આજ્ઞા કરીને સદગુરુ નિષ્કુળન સ્વામી દ્વારા ભક્ત ચિંતામણી જેવા ગ્રંથની અંદર એકસો ને બેતાલીસમું આખું પ્રકરણ સ્વામીના જીવન ઉપર લખાવ્યું એ પ્રકરણની થોડી કડીઓ હું વાંચું છું અનુપી દેશમાં ધન્ય ધન્ય ટોળલા ગામ ધન્ય ધન્ય દ્વિજની જાતિ ને જ્યાં ઉપન્યા ભક્ત કામ યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલ પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ સમદ દિશા સાધને પુરા તપસી ત્યાગી તન જાણે યોગ સ્ટાંગ ને પૂરન સીત પાવન બાળપણામાં વાત બીજી રુચિ નહીં જેને રંચ અતિ અભાવયંગ વરતે પેખીને પંચ સાબરકાંઠા જિલ્લાનું ટોડલા ગામ એ ટોળલા ગામને વિશે સંવત અઢારસો ને માં શુક્લ પક્ષની મહા મહિનાની અષ્ટમીના દિવસે સોમવારના પવિત્ર બ્રાહ્મણ મોતીરામ ઠાકર અને પવિત્ર એમના ધર્મપત્ની કુશળા દેવી થકી ગોપાળાન સ્વામીનું પ્રાગટ્ય થયેલું છે સ્વામી ના પ્રગટ થવાથી આખું ગામ ખુશ થઈ ગયું ટોડલા આખું ખુશ થઈ ગયું ટોડલાની આજુબાજુના તમામ પ્રદેશોમાં આનંદ આનંદ થઈ ગયો માતા અને પિતાને તો અતિ આનંદ હોય જ એમનું નામ ખુશાલ પાડવામાં આવ્યું નિષ્કુળાન સ્વામીએ લખ્યું યોગી પૂર્વ જન્મના યોગી પૂર્વ જન્મના કહેતા એ અનાદિના અક્ષરધામના મુક્તોની પંક્તિમાં જ હતા છે ત્યાં રહ્યા થકા અક્ષરધામના મુક્તોની પંક્તિમાં રહ્યા થકા અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં રહ્યા થકા ગોપાળન સ્વામી આ પૃથ્વી ઉપર ટોડલા ગામની અંદર એક પવિત્ર પરિવારમાં પ્રગટ થઈ અને દર્શન આપે છે ખુશાલ નામ પડ્યું બાળપણથી જ ભજનનું જબરું અંગ છે ભગવાનના મુક્તો આવતા હોય અનેક જન્મનો કોઈ સાધક આવતો હોય ત્યારે આ પૃથ્વી ઉપર એ આવે ત્યારથી જ એને સહેજે સત્સંગ કથા વાર્તા ભજન આનું અંગ હોય એના પૂર્વના સંસ્કાર એટલા બલિષ્ઠ હોય કે એને ભજન માટે કથા માટે સત્સંગ માટે ક્યારેય પણ એને વારે વારે કેવું ન પડે સત્સંગની અંદર જ્યારે જેને સત્સંગની અંદર ચડતો રંગ જેનો દેખાય જે સત્સંગમાં આવ્યો ત્યારથી ક્યારેય પાછો પડ્યો જ નથી એવો દેખાય ત્યારે ચોક્કસ માનવું કે આ પૂર્વનો બલિષ્ઠ સંસ્કાર વાળો આત્મા છે પૂર્વમાં એ ભગવાનને ભજતો આવ્યો છે આ તો અનાદિના મુક્ત હતા શ્રીજી મહારાજની ભેગાજા પૃથ્વી પર સંવત અઢારસો ને સાડત્રીસની સાલમાં મહારાજનું પ્રાગટ્ય એવી જ રીતે ગોપાળન સ્વામીનું પ્રાગટ્ય નિષ્કુળન સ્વામી આગળ લખે છે પછી તો ધ્યાન ભજનની અંદર હંમેશા વર્તે ભગવાનના સાક્ષાત્કાર તો માના ગર્ભમાં નહોતા આવ્યા એની પૂર્વે પણ હતો માના ગર્ભમાં પણ હતો અને માના ગર્ભમાંથી બહાર આવ્યા ત્યારે પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો સંબંધ આ મુક્ત અને અખંડ હતો ટોળલાની અંદર એક વાત ફેલાઈ ગઈ કે ખુશાલ ભટ્ટ એટલે સ્વયં ભગવાન જ આ પૃથ્વી પર આવ્યા છે કારણ કે બાળપણથી ચરિત્રો એવા છે ટોળલાની બાજુમાં શામળાજી છે એ ત્યાંથી ખુશાલ ભટ્ટની સાથે રમવા માટે નિત્ય આવતા રોજ આવતા એ ચરિત્ર આપણે ઘણી વખત સાંભળ્યું છે કે પૂજારીના માથે જ્યારે સવારમાં દ્વાર ખોલ્યા શામળાજી ખુશાલ ભટ્ટની સાથે રમવા ગયેલા અને એની અંદર પૂજારીએ જ્યારે સવારમાં દ્વાર થોડા વહેલા ખોલ્યા ને ભગવાન મોડા પડ્યા અને ત્યારે ઉતાવળથી ભાગ્યા એમાં ઝાંઝરને બધું ત્યાં ભૂલી ગયા એ ટોડલાની અંદર જ્યાં નવેરું હોય ત્યાં આગળ પડેલા ખુશાલ ભટ્ટના ઘરની અંદર પડેલા અને આ બાજુ ઉપર પૂજારી માથે ચોરીનો આક્ષેપ આવે અને ત્યારે આકાશવાણી થાય પૂજારીનો ગુનો નથી હું અહીં ગયો તો એટલા માટે આવું થયું ત્યાં નિશાનીઓ લેવામાં આવી ત્યાં સુધી જવામાં આવ્યું બધા જ શામળાજીના દાગીનાઓ મોજડીથી માંડીને ઝાંઝરથી માંડીને ઉપરની બધું જ મળ્યું એટલે બાળપણથી જ ખુશાલની પ્રત્યે દરેકને એવી દ્રષ્ટિ હતી કે ખુશાલ એટલે ભગવાન સ્વયં જ છે પરચાઓ પણ એવા હતા આજુબાજુના ગામડાઓમાં વરસાદ ન પડતો હોય અનાવૃષ્ટિ હોય ત્યારે બધાય લોકો ભેગા થઈને ખુશાલની પાસે આવે ખુશાલને કે વરસાદ નથી તમે પ્રાર્થના કરો તો વરસાદ પડે અને ત્યારે ખુશાલ ભગત મહારાજનું ધ્યાન કરે ને મહારાજનું ધ્યાન કરીને મહારાજને પ્રાર્થના કરે આકાશની બાજુ જોવે આકાશની અંદર વાદળાઓ જાણે અચાનક ક્યાંથી આવી ગયા કોઈને ખબર ન પડે વાદળાઓ આવે ને વરસાદ વર્ષે આવા ઐશ્વર્ય આવા પ્રતાપવાળા ખુશાલ ભક્ત એ પછી પોતાના ગામની અંદર એમને સ્કૂલ ખોલી શાળા ખોલી પોતે શાસ્ત્રના અભ્યાસી હતા પિતાની પાસે એક ઔપચારિક શાસ્ત્રોને ભણ્યા એવી લીલા કરી બધી જ વસ્તુ એક વખતમાં ઇદમ શીખી જતા અરે પાઠ આપે એના આગળ આગળનું બધું બોલી જતા એને કંઈ શીખવાડવાનું ન હોય બધું જ શીખેલા હતા પછી તો પોતે પંડ્યા થઈ માંડી ભનવા નાના બાળ તેને ભણાવે છે થોડું ઘણું કરાવે ભજન હરિતનું કરતા બાળક સ્વામીનું ધ્યાન સર્વે થયા છે સમાધિવાન ટોળલાને વિશે ખુશાલ ભક્ત શાળા ખોલી ટોડલા ગામના આજુબાજુના ગામના છોકરાઓ ત્યાં અભ્યાસ માટે આવે એમાં ટોડલાની બાજુમાં એક પાડા ગામ અને એ ગામની અંદર એક બ્રાહ્મણ પરિવાર રહે એ બ્રાહ્મણનો દીકરો ત્યાં આગળ ભણવા માટે ખુશાલ ભટ્ટ પાસે આવ્યો છોકરાઓને આ નિશાળની અંદર ખુશાલ ભટ્ટ તો ભજન કરાવતા અને ભજન કરાવીને સમાધિ કરાવતા એ સમાધિ એ છોકરાને થઈ એટલે એનો બાપ હતો એ વઢવા માંડ્યો ને કીધું કે મારા છોકરાને તમે બગાડી નાખ્યો ત્યારે ખુશાલ ભટ્ટ કે તારા છોકરાને તું અહીંથી ઘેર લઈ જા હું આવે એને નહીં બનાવું તે દીકરાને ઘેર લઈ ગયો સમાધિવાળા છોકરાને એક દિવસ થયો પણ છોકરો બેઠો ના થયો બે દિવસથી આ છોકરો બેઠો ના થયો બધા લોકોએ કીધું ભાઈ આને ઉભો કરવો હોય તો ખુશાલભાઈના પગમાં જ પડવું પડે અને ત્યારે એ ભૂદેવ ખુશાલભાઈ પાસે આવી અને એને કહે છે કે મારો છોકરો છે ને એ મરી જશે તમે એને કોઈ પણ રીતે ભલા થઈને મારા છોકરાને ઉઠાડી દે બહુ સારું ત્યારે ખુશાલ ભક્ત એમ કહે છે કે જા તું તારા છોકરાને એવું કહેજે કે ખુશાલ ભગતે એવું કીધું છે કે તું બેઠો થા તો એ બેઠો થશે ઓલો ભૂદેવ જાય અને પોતાના દીકરાને કહે કે ખુશાલ ભગતે કીધું છે તું બેઠો થા અને એ છોકરો બેઠો થાય આ તો ઈશ્વર અને પ્રતાપ જ્યારે ટોલલા ગામવાસીઓએ અને આજુબાજુના ગામડાઓએ જોયું ત્યારે દરેકને એમ લાગતું કે આ ખુશાલ એ સામાન્ય વ્યક્તિ નથી આ તો ભગવાનનો કોઈ અંશ છે આ સ્વયં ભગવાન આ પૃથ્વી પર આવ્યા હોય એવું લાગતું વિચાર એ કરવાનો છે મારે તમારે કે બીજાને ભગવાન જેવા દેખાય એવા મોટા પુરુષો આ સત્સંગની અંદર શ્રીજી મહારાજની ભગવી કંથા પહેરી ભગવા લુગડા વીટી સામાન્ય દાસના દાસ થઈને રહે એ શ્રીજી મહારાજ કેવા મોટા હશે ગોપાળન સ્વામીના ચરિત્ર સાંભળીને મારે તમારે એ સમજવાનું છે કે જે ગોપાળન સ્વામીની અંદર જેને આવા ઐશ્વર્યને પ્રભાવ મૂક્યો એ શ્રીજી મહારાજ કેવા હશે એવા મોટા મહારાજે આપણને જ્યારે પોતાના કર્યા એવા મોટા મહારાજે જ્યારે આપણને આ સત્સંગની અંદર સ્વીકાર્યા કઈ પણ આપણું પાછલું એવું નથી જેનાથી મહારાજને આપણને રાખવા પડે છતાંય મહારાજે આપણને દયાએ કરીને રાખ્યા તો આપણે મહારાજની કેટલી વફાદારી રાખવી પડે આપણે નંદ પંક્તિના પરમહંસોની કેટલી વફાદારી રાખવી પડે આપણા જીવનની અંદર સત્સંગ આપણો પાકો થાય કે ન થાય આપણે સત્સંગી કેટલા પાકા થયા એ તો પછીની વાત છે એક ઈમાનદાર વ્યક્તિ બનીએ ઈમાનદાર કહેતા કોઈ વ્યક્તિ આપણને પાંચ હજાર દસ હજાર રૂપિયા આપ્યા હોય આપણી ફરજમાં આવે છે કે આપણે એનું ઋણ સમયે ચૂકવી દેવું આપણી પાસે રૂપિયાની વ્યવસ્થા થાય એટલે દઈ દેવાય ને ઈમાનદાર કહેવાય જ્યારે આપણે જરૂર પડી ત્યારે આપણે એને નથી કીધું છતાં સામેથી આવીને આપી ગયા છે તો આપણી પણ ફરજ છે કે આપણે વહેલા પાછા લઈને ઈમાનદાર કહેવાય સત્સંગી વાત પછીની છે એમ આપણે આ ભવાટીમાં હતા પછી મૃત્યુના દુઃખની અંદર આપણે ફસાયેલા હતા આપણને ખબર જ નહોતી કે ક્યાં રસ્તે કરીને આ દુઃખમાંથી બહાર નીકળવું ખબર જ નહોતી આપણને ફક્ત દુઃખની જ ખબર હતી આપણને ધામના રસ્તાની ખબર ન ત્યાં શ્રીજી મહારાજ આવ્યા અને શ્રીજી મહારાજ પર પ્રગટ થઈને પાંચસો સાથે લઈને આવ્યા આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી એની અંદર પણ આપણને સત્સંગની અંદર અકારણ દયા કરીને સારા પરિવારમાં જન્મ દીધો સારા પરિવારમાં કોઈને જન્મ ન મળ્યો હોય તો પાછળથી એને સારો યોગ દીધો અને આજે પૂજે ગુરુજી જેવા એક મોટા સત્ય પુરુષના છત્રની અંદર આપણને સર્વને રાખ્યા આ શ્રીજી મહારાજ છે હવે આપણી ઈમાનદારીની જરૂર છે આપણે શ્રીજી મહારાજની સાથે ઈમાનદાર રહીએ આપણે આ સત્સંગની સાથે ઈમાનદાર રહીએ આપણે ગુરુજી જેવા મોટા પુરુષની સાથે ઈમાનદાર રહીએ સત્સંગીને એકાંતિક તો પછી ઈમાનદાર થઈએ આપણી જાતને પૂછીએ કે કેટલા દિવસ છેતરપિંડી કરવી છે કેટલા દિવસ મહારાજની સાથે કેટલા દિવસ આ સત્સંગની સાથે જે દયાએ કરીને મળ્યું જે મફતમાં મળ્યું છે એની સાથે આપણે છેતરપિંડી કરીએ છીએ કે આપણી જાત સાથે કરીએ છીએ શ્રીજી મહારાજનું જ્યારે વચન આપણાથી નથી પાડતું ને આપણે છડે ચોક એને ઉડાડી દઈએ પાંચ વ્યક્તિની વચ્ચે તો બહુ સારા ભક્ત બનીને બેસી જતા હોઈએ પણ જ્યારે એકલા પડતા હોઈએ જ્યારે શ્રીજી મહારાજ જોવે છે પાંચ વ્યક્તિ નથી શ્રીજી મહારાજ તો બધે જ હાજર છે એવા મહારાજ હાજર છે અને ત્યારે આપણી ઈમાનદારી તૂટી જાય એ શ્રીજી મહારાજને કેટલું દુઃખ થાય માટે ગોપાળન સ્વામીનું આખ્યાન સાંભળીને સ્વામી તો આવા મોટા પણ આપણે એવા થવા માટે સંકલ્પ કરવાનો છે કે મારે શ્રીજી મહારાજ સાથે ઈમાનદાર થવું છે ઈમાનદાર થવું છે ઈમાનદાર થશું ને તો સત્સંગી તો થઈ જઈશું સત્સંગી થશું ને તો એકાંતિક તો થઈ જઈશું પણ આપણે ઈમાનદાર જ નહીં થયા હોઈએ આટલી શ્રીજી મહારાજની દયાનો જો આપણે દુરુપયોગ કરેલો હશે તો આપણે ક્યારેય પણ મહારાજને રાજી નહીં કરી શકીએ માટે બસ મહારાજને રાજી ખુશાલ ભટ્ટ બાળપણની અંદર એવા ભક્ત જેને મળે ને સમાધિ કરાવે પરચાઓ પણ ઘણા દેખાડતા ને કરતા એક વખત ખુશાલ ભટ્ટને કુસળા દેવી એમને જીવીબેન પણ કહેતા એટલે એકવાર જીવીબાને કહ્યું કે ભાદરવા સુધી ચોથ છે તો હું ગણપતિની પૂજા કરીશ અને એમને માટે શેર શેર ઘીના શેર લાડુ કરજો શેર શેર ઘીના શેર લાડુ એટલે પાંચ કિલો લાડુ કરજો જીવીબાને જીવીબાએ લોપ કર્યો અને સવાસેર ઘીના પાંચ લાડુ કાઢીને થાળ કર્યો પાંચ કિલો ના કર્યા શેર ઘીના કર્યા તે ખુશાલ ભટ્ટે મહાદેવના ડેરામાં જઈને ગણપતિ આગળ થાળ મૂક્યો તે શંકર એક જ ગ્રાસ કરીને બે લાડુ જમી ગયા ગણપતિએ પોતાની સૂંઢ વડે એમાંથી બે પાર્વતી આગળ મૂક્યા કારણ કે માતૃ પિતૃ ભક્ત હતા એક નંદી સ્વરના મુખમાં મૂક્યો એટલે ગણપતિ માટે તો કંઈ રહ્યું નહીં એટલે ગણપતિએ પોતાના ઉપલા બે હાથ વડે તાળી વગાડીને એટલા બે હાથથી પોઝ ભરીને જમવાનું માંગ્યું ખુશાલ ભટ્ટને કે હું તો બાકી રહી ગયો લાવો ત્યાં ઘણા બધા લોકો ઊભેલા હતા બધાએ જોયું કે આવું આપણને તો કોઈ દિવસ આવો અનુભવ નથી થયો ખુશાલ ભટ્ટ ઘેર જઈને એની માતાને ઉપદેશ કહેવા લાગ્યા કે મા મેં તને કીધું હતું કે તું આટલા લાડુ કરજે પણ છતાંય તમે ઓછા કર્યા માટે માતાને કાંઈ વધારે કંઈ એવું હતું નહીં કારણ કે માતાને એવું હતું કે ઝાઝા લાડુ હું કરીશ તો કંઈ ભગવાનને તો થોડું જોઈએ અને ઝાઝા કરીશ એટલે ખુશાલ શું કરશે કે ત્યાં ધરાવીને પછી ગામના છોકરાને ખવડાવશે એ તો ખાતો નથી એટલે મારે ઘરનું આટલું ઘી ને લોટ ને બધું બગડે ને મારો ટાઈમ જાય એટલે એને ઓછા કર્યા હતા અને એવું જ હોય ને ભગવાનને ધરાવવા માટે આપણે કેટલું કરીએ ભગવાનને શું ધરાવે ભગવાનને ધરાવવાની હોય તો આટલી નાની એમથી ડબ્બીની અંદર ભગવાનને ધરાવી દઈએ નાની એમથી વાટકીમાં ભગવાનને થઈ રહે અને ભગતને જોઈએ ત્યારે મોટો વાટકો જોઈએ મોટો વાટકો ત્રણ વખત જોઈએ ભગવાનને તો આટલી વાટકીની અંદર જ ધરાવી દેવાય ઘણાને ત્યાં થાળ હોય છે બહુ સરસ હોય ચાંદીનો થાળ હોય પણ એટલો સરસ હોય કે અંદર બે ચમચી દાળ રહે દોઢ ચમચી શાક રહે પૂરી તો એક જ રહે ભાત પણ ટબુડી જેટલો હોય કારણ કે દાળ જેટલો જ ભાત હોય ને અને મુખવાસ ભાત દાળ શાક બધાની એક સરખી વાટકી હોય ભગવાનને ખબર ના પડે કે મુખવાસ જેટલો જમવાનો એટલો જ ભાત જમવાનો આપણો ભાવ હોય ચાંદીના થાળમાં ભગવાનને થાળ ધરાવીએ તો ચાંદીનો થાળ આપણી શ્રદ્ધા હોય તો મોટો કરવો આપણી પાસે એટલી શક્તિ ન હોય અને આપણને હોય મારે મારાને ચાંદી કે સોનામાં ધરાવવું છે ભલે એ થાળને તૈયાર કરો પણ એક સ્ટીલનો થાળ રાખીએ સ્ટીલના થાળમાં ભગવાનને વ્યવસ્થિત બધું ભરચક ધરાવીએ આપણે એકને કેટલું જોઈએ તો ભગવાનને કેટલું જોઈએ એટલું વિચારી ભગવાનને એવી રીતે ધરાવે ભાવથી તો ભાવ ભગવાન જમે છે ખુશાલ ભટ્ટને આવા પરચા થયા પછી ઘેર જઈને માને કીધું મા કે મારે ઘાસ લેવા જવું છે તે ઘાસ લેવા જતા રહ્યા એ ઘાસ લેવા ગયા એટલે ખુશાલને ખબર પડી કે આવે લાડુ બનવાના નથી એટલે ગામમાંથી રામશંકર અને ઘના ભટ્ટ બેને બોલાવીને ખુશાલ ભટ્ટે લાડુ બનાવ્યા લઈને ગયા ગણપતિ જમ્યા અને પછી ગણપતિ ખડખડાટ હસવા માંડ્યા અને બધા લાડવા જમી ગયા પાંચ પ્રસાદીના લાડુ ખુશાલ ભટ્ટને પાછા આપ્યા ઘણા લોકોએ આ જોયું ત્યારે દરેકને આશ્ચર્ય લાગવા માંડ્યું કે ઓહો 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 આવું તો આપણે ક્યારેય પણ જોયું નથી ખુશાલ કેવા ચમત્કારી પુરુષ છે સાત આઠ વર્ષના છોકરાઓ હોય એને સમાધિ કરાવે શાળાને વિશે એમાં ચાર પાંચ છોકરાને સમાધિ કરાવી કૈલાસમાં મોકલી દીધા સમાધિ કરાવીને અલગ અલગ જગ્યાએ મોકલે કૈલાસ મોકલે મોકલેરના કિનારે કૈલાસ પહાડ છે ત્યાં શિવજીનો લોક છે શંકરના દર્શન કરીને હાથ જોડીને ઓલા બાળકો બોલ્યા છોકરાને ગયા શંકરજી કૈલાસ પર બેઠા હતા આ કાંઈ કૈલાસના હતા નહીં નિવાસીઓ એટલે એને જોયું કે શંકરના ગળાની અંદર મોટો કાળો નાગ હતો એટલે બધાએ પૂછ્યું કે મહાદેવજી તમારા કોટમાં મોટા મોટા કાળા નાગ વીટાયા છે તે તમને કરડતા નથી છોકરા તો એવું જ પૂછે ને ત્યારે શંકરે હસીન કહ્યું કે મને તો નથી કરડતા પણ તમે લો ને તો તમને ના કરડે લો એમ કરીને પોતાના કોટમાંથી નાગને કાઢીને છોકરાના કોટમાં વીટી દીધા શંકરે એક એક હવે જાઓ કે તમારે ઘેર તો ચારેય બાળકો સમાધિમાંથી જાગ્યા તે બધાઈના કોટની અંદર કાળા નાગ જોઈને લોકો ડરવા લાગ્યા ખુશાલ ભટ્ટે છોકરાઓને વીંટાયેલા નાગ સહિત ગામમાં ફેરવ્યા અને મહાદેવનું ડેરું હતું ને ત્યાં જઈને પગે લગાડ્યા પગે લગાડીને પછી ત્યાં પગે લગાડે એટલે નાક છૂટા પડીને શંકરનું જે લિંગ હતું ને એને વીટાઈને કૈલાસની અંદર શંકર પાસે પાછા જતા રહ્યા આવા પરચાઓ જોઈને આખા ટોડલા ગામને એમ થયું કે ઓહો ખુશાલ તો સ્વયં ભગવાન જ હોય ભગવાન સિવાય બીજો કોઈ આવા પરચા કરી શકે નહીં બીજા કોઈથી આવા પરચા અપાય નહીં બીજા કોઈથી આવા ચમત્કાર થાય નહીં એવા પરચાઓ અરે એક વાર તો ઈડરના રાજાને એવો પરચો પૂરી દીધો એક વખત ઈડરના રાજાએ બ્રાહ્મણો ઉપર વેરો નાખ્યો તે ચારસો ચુવાડી બ્રાહ્મણો ભેગા થઈને ખુશાલ ભટ્ટ પાસે આવ્યા અને પ્રાર્થના કરી ત્યારે ભટ્ટે સર્વે બ્રાહ્મણો લઈને ઈડર ગયા જઈને રાજાને બ્રાહ્મણો પાસેથી વેરો ન લેવાય આવી શાસ્ત્રની વાતને સમજાવી રાજાએ માન્યું નહીં ભટ્ટે બધા બ્રાહ્મણો સહિત ગામની પાસે ઉગમની વાવ છે ત્યાં વૃક્ષ સ્થળે મુકામ કર્યો સંધ્યાવંદન કરીને બ્રાહ્મણો સહિત નારાયણ ધૂન કરી તે નારાયણ ધૂન કરી રાજા માન્યો નહીં ખુશાલ ભટ્ટે કીધું નહીં માનો આમાં મજા નહીં આવે છતાંય પણ રાજા ન માન્યો ત્યારે ખુશાલ ભટ્ટે ન્યા જઈને બાર જઈને ભજન કર્યું ને તે રાજાએ સહિત રાજાના પ્રધાનો રાજાનો જે કઈ કારભારીઓ હતા એની અંદરના બધાના જાડા પેશાબ બંધ થઈ ગયા અને પેટ બધાના ચડી ગયા નેત્રો બધાના ઊંચા થઈ ગયા પ્રાણ નીકળી જાય એવી ગભરામણ થવા લાગીને આંખોળ વ્યાકુળ થયા રાજા કે ઉપચાર કેમ કોઈ લાગતો નથી વૈદને બોલાવ્યા કોઈ ઉપચાર કોઈને લાગે નહીં એ ક્યારે આખું રાજાનું મંડળ બધું જ ઝાડા પેશાબ વિનાનું થઈ જાય બધાને જ પેટની અંદર એવું થાય ને બધાની આંખો ચડી જાય એટલે ચિંતા તો થવા લાગી અને કોઈ કીધું કે રાજાજી જો આમાંથી છૂટું હોય તો આ ખુશાલે તમને કીધું ને તમે ના માન્યું ને એનું આ પરિણામ છે બીજાનું ના માનો તો ચાલે પણ ખુશાલનું તો માનવું જ પડે પંદર વર્ષની ઉંમર હતી ખુશાલ ભટ્ટની અને ત્યારે રાજાએ જાણ્યું એટલે રાજા આવીને પગમાં પડ્યો બધાએ બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરીને દંડવટ કરી ન હતી નમ્રતાપૂર્વક ક્ષમા માગી ત્યારે એનો બધું બંધ થયું કે આજથી વેરો નહીં લો વેરો બંધ કર્યો ત્યારે મળમૂત્રનો ખુલાસો થયો અને ત્યારે એ શાંતિ થઈ આવી ખુશાલ ભટ્ટ પરચાઓ કરતા હતા પણ બધાઈ પરચાની અંદર હંમેશને માટે ખુશાલ ભટ્ટ કોઈ જ્યારે ખુશાલ ભટ્ટને એવું કે આ તમે કર્યું ત્યારે ખુશાલ ભટ્ટ એક જ વાત કરતા કે આ મારાથી થયું નથી આ તો મહારાજથી થયું છે મોટા પુરુષો આપણને શીખવાડે છે એટલે જ ગોપાળનંદ સ્વામી માટે ગરડા મધ્યના બાસઠમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું ટાઇટલ આપ્યું કે એવી દાસત તો ભક્તિવાળા તો આ જ સત્સંગમાં ગોપાળંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી છે બધું જ હોય છતાંય પણ છલકાઈ નહીં પરમ ગુણ પરમ વિવેકી સબ સબ ગુણ 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 પરમ પરમ વિવેકી વિવેકી બધા જ ગુણ બધા જ ઐશ્વર્ય બધા જ પ્રભાવ અને છતાંય દાસના દાસ થઈને રે એ ગોપાળન સ્વામીની સમજન કેવી હશે હરિચરિત્રાનું સાગર એમ કે છે કે દાસત્વ ભાવમાં ગોપાળન સ્વામીને જેવું દાસત્વ આવડતું ને એવું દાસત્વ તો બીજા કોઈને આવડતું પણ નહીં કેવા મોટા પુરુષો આટલા પ્રભાવશાળી હોવા છતાં પણ સત્સંગમાં દાસના દાસ થઈને રહે મારીને તમારી તો ફરજમાં આવે આપણે તો કલ્યાણ કરવું છે જો કલ્યાણ કરવા માટે જ આપણે જ્યારે બેઠા છે ત્યારે દાસના દાસ થઈને રહીએ તો શ્રીજી મહારાજ આપણી પર બહુ રાજી થાય બહુ રાજી થાય ખુશાલ ભટ્ટ પછી ધીરે 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 જેમ મોટા થવા લાગ્યા કથા તો બહુ વિસ્તારથી છે પણ હું કોઈક કોઈક પ્રસંગો સ્વામીના કહીશ કે પછી સ્વામી જેતલપુર સુધી મહારાજ જ લાવે છે જેતલપુરથી પછી મહારાજનો યોગ થયો મહારાજના યોગમાં આવ્યા પછી સ્વામી સદગુરુ ગોપાળન સ્વામી તરીકે આ સત્સંગની અંદર પ્રખ્યાત થયા જ્યારે સદગુરુ ગોપાળાન સ્વામી તરીકે સ્વામી પ્રખ્યાત થયા અને પછી તો સ્વામી આ સત્સંગની અંદર પણ અનેક અનેક પરચાઓ આપતા પણ છતાંય સ્વામીને આટલા પ્રભાવશાળી આટલા ઐશ્વર્યવાળા આટલા શક્તિવાળા છતાંય સ્વામીને શ્રીજી મહારાજની આજ્ઞાનું કેટલું અનુસંધાન એક વાન્યો હતો ને એને ભૂત વળગ્યું હતું બધા ખબર કે ગોપાળન સ્વામી પાસે જાવ એટલે એનું સમાધાન થઈ જાય ગોપાળન સ્વામીની પાસે લાવવામાં આવ્યો ને ગોપાળન સ્વામી પાસે ગઢપુરમાં લાવવામાં આવ્યો એટલે સ્વામીએ દ્રષ્ટિ કરી અને પૂછ્યું કે તું કોણ છે ત્યારે પેલો બ્રાહ્મણ તો હતો પણ એની ઉપર જે પેલું ભૂત સવાર થઈ ગયેલું એટલે બોલે ભૂત અને એને જવાબ આપ્યો કે હું ચૂડેલ છું જેવું એને જવાબ આપ્યો હું ચૂડેલ છું સ્ત્રીમાંથી થયેલી હોય ચૂડેલ હોય એટલે ગોપાળન સ્વામી તરત જ મોઢું ફેરવી નાખ્યું એ બ્રાહ્મણની સામુ જોવાનું પણ સ્વામીએ બંધ કરી દીધું કેટલી ધર્મની દ્રઢતા પરમહંસોમાં બોલે છે ઓલો બ્રાહ્મણ અંદર રહીને બોલે છે ચૂડેલ બ્રાહ્મણના તો ફક્ત શરીરનો ને વોઇસ નો ઉપયોગ થાય છે જ્યારે બોલે એ બ્રાહ્મણ ત્યારે અવાજ કંઈ ચૂડેલો નથી આવતો અવાજ તો બ્રાહ્મણનો જ આવે છે પરંતુ એના આત્મા ઉપર સવાર થઈ ગયો હોય ઓલી સ્ત્રી જે ચૂડેલ થયેલી છે એટલે બોલે બધી ક્રિયા એ કરાવે ગોપાળન સ્વામીને ખબર પડી કે આ ચૂડેલ છે તરત જ સ્વામીએ મોઢું ફેરવી નાખ્યું મૂળજી શેઠ ત્યાં બાજુમાં બેઠેલા હતા એ મૂળજી શેઠ પાસે સ્વામીએ પૂછાવ્યું કે એને પૂછો એ કેમ વળગી છે કેટલી ધર્મની દ્રઢતા એક ભૂત વળગેલું જો સ્ત્રીના રૂપમાં સ્ત્રી હોય અને એ ભૂત થયેલી હોય ને એ વળગેલી હોય તો પણ સ્વામી કે મારું નિષ્કામી વર્તમાન એ જવું ના જોઈએ સ્વામીની આટલી દ્રઢતા જો ધર્મ પાડવાની હોય તો મારીને તમારી ઈમાનદારી સત્સંગ પ્રત્યે કેટલી જોઈએ કેટલી જોઈએ આપણે જો બધું જ ચારનો માળીને બધું જ કાઢી નાખશું તો શ્રીજી મહારાજ આપણી પર રાજી કેમ થશે આવા પરમહંસો રાજી કેમ થશે પૃથ્વી ઉપર આ પરમહંસો આવ્યા એનો દાખલો એને આપણે જોઈએ શું એને જરૂર હતી અક્ષર અંદર મહારાજની ભેગા સુખ જો લીધે રાખ્યું હોત અહીં ના આવ્યા હોત તો નુકસાન એમને કાંઈ નહોતું નુકસાન આપણને હતું આ મુક્તો આ પૃથ્વી પર આવીને પોતાના જીવનથી મારું અને તમારું જીવન એવું બને મારું અને તમારું વર્તન એવું બને કે જે મહારાજને રાજી કરી શકીએ કદાચ આપણી અંદર ભક્તિ કરતા કરતા ધર્મ પાડતા પાડતા થોડું ઘણું કંઈક આવ્યું હોય તેમાં છલકાઈ ના જઈએ એના માટે આ પરમહંસોના જીવન મારી અને તમારી માટે દીવા દાંડી રૂપ છે કદાચ આપણે કોઈ વખત કંઈક ભગવાનને કોઈ માટે પ્રાર્થના કરીને કામ થઈ ગયું અને કામ થઈ ગયું ને ઓલા ભાઈ આવીને કે તમે આ પ્રાર્થના કરીને કામ થઈ ગયું એમાં કાંઈ ફૂલાવવાની જરૂર નથી કર્યું છે મહારાજે પણ ધ્યાન ન રાખીએ તો કોઈ હરિભગતે પ્રાર્થના કરી હોય કોઈ હરિભગત માટે કે અમે પ્રાર્થના કરી હોય ને પછી આપણને થાય કે હા અમે કર્યું થઈ ગયું પુરુષોત્તમ નારાયણ કરે છે આ સંતો ભક્તો કેટલા તાકાતવાળા છતાંય કરતા હંમેશા મહારાજ 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 પાત્રની પાત્ર કરીને ભગવાનનું સામર્થ્ય રહ્યું છે સૂર્ય તો આકાશમાં છે જ પણ બિલોરી બિલોરી કાચ કાચ હોય તો સૂર્યના કિરણને અને નીચે તમે કાગળ રાખ્યું હોય તો બળી જાય પણ સાદો કાચ હોય તો ના બળે કરામત બિલોરી કાચની છે પણ તાકાત તો સૂર્યની છે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ તો સર્વશક્તિમાન જ છે પરંતુ પાત્રની તારતમ્યતા કરીને કામ કરે ગોપાળન સ્વામી જેવું બિલોરી કાચ જેવું પાત્ર હોય એમાં રહીને આવા પરચાઓ થાય પણ છતાંય બિલોરી કાચને ખબર છે કે ભલે કાગળ હું હોઉં તો જ બળે છે એ વાત સાચી છે પણ શક્તિ તો સૂર્યની છે એ બિલોરી કાચને જો ખબર હોય તો કામ થાય બિલોરી કાચ જો ભૂલી જાય તો જો સૂર્ય ઢંકાઈ જાય તો બિલોરી કાચ કરોડ ભેગા કરો નીચે કાગળ ના બળે ભાત નરંધાય એમ પુરુષોત્તમ નારાયણને છોડીને ગમેવો બળ્યો હોય તો એ કંઈ કરી શકતો નથી આવા મોટા પુરુષો ધર્મની કેટલી દ્રઢતા મૂળજી શેઠને સ્વામીએ પૂછાયું કેમ વળગી છે કે એને પૂછ અને ત્યારે ઓલી ચૂડેલ કે હું સ્ત્રી રૂપે વિરમ ગામમાં રાત્રે ઊભી હતી ત્યાં વાણિયો મારી પાસે આવ્યો માટે ગોપાળન સ્વામીએ કેવરાવ્યું મારી પાસે આવ્યો એટલે હું એને વળગી છું સ્ત્રી રૂપે ઊભી હશે અને આને કંઈક ગમે તે રૂપ જોયું કે જે કઈ રીતે મોહ્યો એટલે ગયો ગયો એટલે ઓલી સ્ત્રી અને વળગી ગઈ રૂપમાં મોહ પામ્યો હશે કે જે કઈ રીતે મોહ પામે પણ એની પાસે ગયો નું વળગી ત્યારે ગોપાળન સ્વામીએ કેવડાવ્યું કે ચૂડેલ ને કોણ નીકળી જાય ચૂડેલ કે હું ઘણા વખતથી તરસી છું પણ કોઈ પાણી પીવા દેતું નથી બહુ વખત પણ ભૂત હોય ને એને એવું હોય કે એને ખાવું હોય તો વિષ્ટા જ ખાઈ અને પીવું હોય તો મૂત્ર જ પીવાય કારણ કે ત્યાં વરુણની ચોકી હોય પાણી ઉપર ના ખાઈ શકાય ના પી શકાય બહુ દુઃખ છે અતિ દુઃખ છે તરસ એટલી બધી લાગે અને સોયના કાના જેટલું એનું ગળું હોય એમાંથી એને પીવાનું કેમ પીવે અને વરુણની ચોકી હોય પાણી તો મળે જ નહીં અભક્ષ્ય ખોરાક જ બધો ખાવો પડે એવી દશા થાય નૃષિઆનંદ સ્વામીની કથા છે નૃષિઆનંદ સ્વામીનું આખ્યાન અમૃતમાં આવે છે વિસ્તારથી સ્વામી નીકળ્યા અને વૈરાગ્યોને જોયા અને રાત પડી હતી સ્વામી એ વૈરાગ્યોએ રસોઈ રાંધી એની ભેગા જમવા બેઠા જમવા બેઠા ઓલા વૈરાગ્યોના વૈરાગીઓના બધા પતરાડામાં બધું પીરસ્યું સ્વામીએ પતરાવડું મૂકેલું ને સ્વામીના પતરાળોમાં હાટા જલેબી બધું પીરસ્યું અને સ્વામી બહુ ભૂખ્યા હતા એટલે સ્વામીને જમવા ગયા ત્યાં બાજુની અંદર એક વૈરાગી હતો ને એ થોડો સારો હશે એને કીધું કે ભાઈ તમે ના જમતા આ તમને હાટા જલેબી લાગે છે ને આ જલેબીને લાડવાના હાટા હોય આ તો છે ને વિષ્ટા માંસ એવું બધું છે અભક્ષ્ય વસ્તુઓ છે અને તમને અમે બધા વૈરાગી લાગીએ છીએ અમે વૈરાગી નથી અમે બધા છીએ નૃસિઆનંદ સ્વામીના આખ્યાનમાં કથા લખી છે નૃસિઆનંદ સ્વામી ખાધું નહીં દૂર જઈને સુઈ ગયા અને સવારની અંદર જોયું તો બધી જ અપવિત્ર વસ્તુઓ હતી એટલું દુઃખ છે એમાં એમાં ચૂડેલ કે મને પાણીની તરસ છે પણ કેટલા વર્ષોથી મને કોઈ પાણી નથી પીવા દીધું અને ત્યારે ગોપાળન સ્વામીએ દયા કરી મૂળજી શેઠને કહે ચૂડેલને એવું કહો કે ઘેલામાં જઈને પાણી પી આવજા અને ઘેલામાં જઈને એ ચૂડેલે પાણી પીધું પાણી પીને પાછી આવી અને કીધું કે ઘણા દિવસની તરસ આજે મને છીપી ત્યારે ગોપાળન સ્વામીએ ફરી કેવડાવ્યું કે હવે તું નીકળી જા આમાંથી આમાંથી તું નીકળી જા ત્યારે ચૂડેલ કહે છે કે હું ક્યાં જાઉં ત્યારે ગોપાલન સ્વામીએ કીધું કે સાધુ જમીને જ્યાં પતરાવડા ફેંકે છે એ ખાઈને તું રહેજે અને ત્યાં તું સાધુના પતરાવડાનો જે અઠવાડો છે પ્રસાદી છે એ જમીશ એનાથી તારો આત્મા સદગતિને પામશે અને બીજું ઘેલામાંથી રોજ પાણી પી આવજે કોઈને બીવડાવીશ નહીં તારા જીવનું સારું થશે એ ચૂડેલે ગોપાળન સ્વામીની વાત મૂળજી શેઠ દ્વારા માની તો એ રોજ સાધુના પતરાવડાનો પ્રસાદ જમતી અને એ જમીન ગેલામાં પાણી પીતી આ એની મુક્તિ થઈ મુક્તિ થઈ મારો કહેવાનો અર્થ એ હતો કે ગોપાળન સ્વામી આટલા પ્રભાવશાળી ને આટલા ઐશ્વર્યશાળી છતાં પણ સ્વામીને ધર્મ પાળવાની દ્રઢતા કેટલી બાકી તો થોડુંક ઐશ્વર્ય થોડો પ્રભાવની વાત જ ક્યાં છે થોડુંક કઈક થયું હોય ત્યાં તો બધામાં આવી જાય ઢીલા પડી જઈએ આવા મોટા પુરુષો છતાંય કેવા હશે કે પોતાના ધર્મ નિયમનું સતત અનુસંધાન રાખતા વડોદરાને વિશે વાડી મંદિરની અંદર આજે પણ શિવજી પધરાવેલા છે મહાપુરુષદાસજી સ્વામી આ સત્સંગમાં થઈ ગયા જેમનું નામ પેલા રામજી શર્મા હતું પૂર્વાશ્રમનું અને જ્યારે શિવજીની પ્રતિષ્ઠા કરવાની હતી ગોપાળન સ્વામીએ જે પ્રતિષ્ઠા કરવાના હતા અને ગોપાળન સ્વામીએ જ્યારે ને આ વેદપાઠી બ્રાહ્મણો વેદ બોલતા હતા ચતુર્વેદી બ્રાહ્મણો ચારે ચાર વેદને જાણવાડા બ્રાહ્મણો ત્યાં બધા મંત્રો બોલે અને ત્યારે ગોપાળન સ્વામી કે કે શિવજીની પ્રતિષ્ઠા કરવી છે ને તો આઠ વેદના મંત્રો બોલો અને ત્યારે પેલા બ્રાહ્મણો કે આઠ વેદ તો છે જ નહીં ચાર વેદ જ છે ત્યારે સ્વામી કે અમારા એક ભૂદેવ છે ને આઠ વેદ બનેલા છે રામજી શર્માને સ્વામીએ બોલાવ્યા રામજી શર્માને કે હાલ રામજી તું વેદપાઠ શરૂ કર એટલે શિવજીની પ્રતિષ્ઠા કરી દઈએ રામજી કે સ્વામી હું તો કંઈ ભણેલો નથી મને તો વેદની કાંઈ ખબર નથી સ્વામી કે તને જે આઠ વેદ આવડે છે વંદુવાળા બોલ અને ત્યારે રામજી વંદુ સહજાનંદ્ર સ્વરૂપ જે પદ છે આઠ પદ બોલ્યા અને સ્વામીએ ત્યાં આગળ શિવજીની પ્રતિષ્ઠા કરીને શિવજી ત્યાં આગળ લિંગ ઉપર આવીને નાચવા માંડે આવો પરચો ગોપાળન સ્વામીએ વડોદરામાં પૂરેલો શિવજીની પ્રતિષ્ઠા સ્વામી રામજી શર્માના વંદુના પદોથી કરાવી હવે વંદુ જેવા પદો આપણને મળ્યા પૂજ્ય પાઠ ગુરુજી કેટલી વખત આપણને વારે વારે કહે છે વંદુના પાઠ કરો વંદુના પાઠ કરો પ્રેમાનંદ સ્વામીએ લખ્યા સાદી ભાષાને ગુજરાતી ભાષા દેખાય છે પણ એમાં બહુ ઊંડા રહસ્યો છુપાયેલા છે જ્યાં સુધી આપણને જે મળ્યું છે એનો મહિમા આપણને નહીં જ નાય ત્યાં સુધી કેમ ખબર પડશે વડોદરાને વિશે સ્વામી હતા તળાવ હતો મહંમદ તળાવ છે વાડી પાસે ગોપાળન સ્વામી ચાર વાગે સંતો હરિભક્તો સહિત વાડી મંદિરથી નજીકમાં મહમદ તળાવ ત્યાં સ્નાન કરવા જતા હતા ત્યાં રસ્તામાં મોટો ઝંડીયો કૂવો આવ્યો તે મથાળાનો કાંઠો એનો પડી ગયેલો આગળનો ઉપર હોય એ પડી ગયો હતો તે ગણપતિ મંદિરની ગાયો વળતી વળતી કુવામાં પડી ત્યાં નજીકમાં ગણપતિ મંદિર હશે એની ગાયો વળતી વળતી કુવામાં પડી ગઈ બે ગાયો પછી તો સેંકડો માણસો દોડી આવ્યા કે ગાયોને બચાવી લઈએ દોરડા નાખ્યા અને બધું નાખ્યું અને બહાર કાઢવા માટેના બહુ પ્રયત્નો કર્યા પણ કોઈ રીતે ગાયો બહાર નીકળી નહીં અને અંદર ગાયો બરાબર હોકારા કરે એમને બાર કાઢો એવું તો એના 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 અવાજો ઉપરથી એવું લાગે કે ગાયો ભડકી ગઈ છે એને બાર કાઢવાની જરૂર છે ગાય છે એમાં તેત્રીસ કરોડ દેવતાનો નિવાસ છે એટલે એ ગાયોને ભાંભરતી સાંભળીને ગોપાળન સ્વામી સંતો સાથે ત્યાં ગયા ગોપાળન સ્વામીએ પુરુષાનંદ સ્વામીને વાત કરી કે તમે આ ગાયોને બહાર કાઢી લાવો પુરુષાનંદ સ્વામી કે સ્વામી હું કેમનો બાર કાઢી લાવું બધા લોકોને આશ્ચર્ય બધા લોકોએ સ્વામીને પ્રાર્થના કરી ગાયોને બહાર કાઢો તમે સાધુ છો મોટા પુરુષ છો ગોપાળન સ્વામી કીધું બધા આંખો બંધ કરતો તમે હું જ્યાં સુધી કહું ના ત્યાં સુધી આંખો ખોલતા નહીં બધાને આંખો બંધ કરાવી સ્વામી પુરુષાનંદ સ્વામીને કે પુરુષાનંદ જે આ ગાયોને બહાર કાઢ લે પુરુષાનંદ કે સ્વામી હું કેમનો ગાયોને બહાર કાઢું ત્યારે સ્વામી કે મહારાજને સંભાળને મહારાજને સંભારી મહારાજ જેવું હું જાડે એવું કર કે સ્વામી તમારે કાઢવાની હું કેમનો કાઢું મોટા પુરુષો તો કોઈ દ્વારા પણ કામ કરે ભગવાન જેવું જ કરે બધું રાખવાળા કેવા હોય અને ત્યારે પુરુષાનંદ સ્વામીએ મહારાજને હંભાર્યા સ્વામીને હંભાર્યા અને મહારાજની સ્વામીની પ્રેરણાથી પુરુષાનંદ સ્વામી હાથ લંબાવ્યા નીચે ઠેક કુવા સુધી હાથ ગયા ને બે ગાયોને ઉંચકીને બાર કાઢી વડોદરામાં અને બે બાર બાર ગાયોને કાઢી પછી સ્વામીએ કીધું કે આંખ ખોલો ફૂલ જેમ ઉપાડીને લાવે એમ ગાયોને લાવ્યા અને પછી સ્વામીએ આંખ ખોલવા કીધું આંખ ખોલી બધાએ અને જેવી ગાયોને જોઈ બધાએ દંડવટ કરવા લાગ્યા રાવ સાહેબે રાવ સાહેબને લોકોએ વાતો કરી કે ગોપાળન સ્વામીએ તો આવી રક્ષા કરી અને ત્યારે રાવ સાહેબે બે ગાયો શણગારીને સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં વાડી મંદિરમાં અર્પણ કરેલી એ વખતે સ્વામીને આવો સ્વામીનો પ્રભાવ સ્વામીના તો આવા કેટ કેટલા પરચાઓ સ્વામી આવી કેટ કેટલી વખત સત્સંગની અંદર અનેક ઐશ્વર્યને પ્રભાવ બતાવ્યા છે પણ આમાંથી આપણે તો એટલું જ ગ્રહણ કરવાનું છે કે આવા મોટા સંત એ આપણને મળ્યા આવા મોટા સંત એ મોટા સંતના દર્શન વાતો એના ચરિત્રો એ બધું આપણને મળ્યું સ્વામીના ઈડરના ચરિત્રો એટલા છે ટોડલાના ચરિત્રો એટલા છે સ્વામી સત્સંગમાં આવ્યા ત્યાર પછીના ચરિત્રો પણ એટલા બધા છે કે જે ચરિત્રોને આપણે સાંભળીએ તો એવું થાય કે લગભગ મહિનાઓના મહિનાઓ જાય સ્વામીનું પ્રકરણ જે એકસો ને બેતાલીસમું લખાયું એમાં છેલ્લે એવું લખવામાં આવ્યું છેલ્લે એવું લખેલું છે કે ગોપાળન સ્વામીના કહેવાથી જ્યારે વરસાદ વરસ્યો અને ત્યારે ગોપાળન સ્વામી પાસે બધા લોકો આવ્યા ઘટપુરને વિશે જ્યારે વરસાદ સ્વામીએ કરાવ્યો અને ત્યારે બધા સત્સંગી ભેગા થઈને આવ્યા અને સત્સંગી કુસંગીએ જાણ્યું થયો પરચો સૌએ પ્રમાણ્યું લાગ્યા ગોપાળ સ્વામી ને પાય ધન્ય ધન્ય તમે મોનીરાય પરચા થાય એટલે બધા પરચા થાય એટલે બધા પરચા થાય એટલે બધા સ્વામી મોટા જો સ્વામીએ પરચા ના કર્યા હોય તો સ્વામીએ પરચા ના કરે તો ગોપાળન સ્વામી ગોપાળન સ્વામી નહીં પ્રેમાનંદ સ્વામી એક પણ પરચો નથી બતાવ્યો તો શું પ્રેમાનંદ સ્વામી એ પ્રેમાનંદ સ્વામી એમાં કોઈ પ્રકારનું કોઈ સ્વામીની કોઈ સ્થિતિ જ નહોતી ના પ્રેમાનંદ સ્વામીની પણ સ્થિતિ એવી જ હતી પરંતુ શ્રીજી મહારાજે એમને જે આજ્ઞા કરી એ એમને કર્યું અને ગોપાળન સ્વામીને શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી એ સ્વામીએ કર્યું મુક્તાનંદ સ્વામીને જે આજ્ઞા શ્રીજી મહારાજે કરી એ સ્વામીએ કર્યું ગોપાળન સ્વામીને જ્યારે લોકોએ આવીને એમ કીધું કે સ્વામી આ બધું તમે કર્યું અને ત્યારે ગોપાલ સ્વામીએ કીધું બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની બીજા તે ન થાય થાલો ભૂલો ફોગટ ફૂલાય જે કંઈ થયું એ શ્રીજી મહારાજની ઈચ્છાથી થયું શ્રીજી મહારાજે કરાવ્યું એટલે થયું શ્રીજી મહારાજ કરાવે છે એટલે દેખાય છે મારાથી કાંઈ થતું નથી બસ સ્વામીના જીવનમાંથી આપણે તો એટલું જ શીખવાનું અબજમાં ભાગનું પણ નથી બસ તો જો આપણી અંદર એવું કાંઈ ન હોય એમની અંદર બધું જ હોય છતાંય પણ એ દાસ ભાવે રહેતા હોય છતાંય પણ એ અહમ શૂન્ય થઈને રહેતા હોય છતાંય પણ એ બીજાને રાજી કરવા માટે રાતને દિવસ પ્રયત્નશીલ હોય તો આપણે પણ એવું શીખીએ કે આપણી અંદર તો કાંઈ નથી તો આપણે તો ઘરચું રહીએ દાસના દાસ રહીએ ભગવાનના મોટા પુરુષ ગુરુજી જેવા સંતો ભક્તો જે દિવ્ય છે બધાને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ ભગવાન શ્રીહરિની સાથે આપણી જાતને ઈમાનદાર રાખીએ આટલું જો કરીશું તો શ્રીજી મહારાજ ગોપાળન સ્વામી વસંત પંચમીના દિવસે પ્રાગઠ્ય થયું એવા બ્રહ્માનંદ સ્વામી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી બધાએ આપણી ઉપર રાજી થશે વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી જે આપણને શ્રીજી મહારાજ એ રૂપે મળ્યા છે એ રૂપે પણ મહારાજ આપણી ઉપર રાજી થાય આપણને સર્વને શ્રીજી મહારાજ આજ્ઞાને ઉપાસના પાડવા ઉપાસના કરવાનું અતિશય બળ આપે આજ્ઞા પાડવાનું અતિશય બળ આપે એવી મહારાજના ચરણોમાં સદગુરુ સંતોના ચરણોમાં અને ગુરુજીના ચરણો પ્રાર્થના કરીને વિરમું છું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જે વાલા ભક્તો બીજી એ જાહેરાત છે દરેક ભક્તો ધામની અંદર જે શાકોત્સવ થયો છે હમણાં જે સ્તંભ સ્થાપન વિધિ થઈ એના ફોટાઓ આપણી વેબસાઇટ પર અપલોડ થઈ ગયા છે ખાસ એ ફોટાઓને જોજો દર્શન કરજો ત્યાં ગયા હોય એવું એની અંદર ભેગા એ ઉત્સવની અંદર રહીને ત્યાં ગયા હોય એવું ત્યાં આગળ ફિલિંગ કરજો એ આખા ઉત્સવને જોઈને એને હૃદયને વિશે પણ દર્શન કરજો જેનાથી આપણે પણ એ ઉત્સવની અંદર સહભાગી થયા એવો આપણને આનંદ થાય યુટ્યુબ ઉપર જે કથા વાર્તાઓ ત્યાં થઈ છે પૂજ્યપાઠ ગુરુજીના જે આશીર્વાદ છે મહારાષ્ટ્રીના જે આશીર્વાદ છે બીજા સંતોના જે આશીર્વાદ છે બધું બે ચાર દિવસની અંદર અપલોડ થશે અને વેબસાઇટ ઉપર મુકાશે ત્યારે બધું જ તમે સાંભળજો ખૂબ લાભ લેજો તમે બધા ભક્તો જ્યારે પ્રેમથી આટલી બધી સેવા કરો છો ત્યારે લોયાની અંદર આવું કાર્ય થઈ રહ્યું છે ગુરુજીએ ખાસ તમને બધાને એ કાર્યની અંદર યાદ કરેલા છે ગુરુજી અતિશય રાજી છે અને તમે બધાએ જ્યારે એક એક એવું નક્કી કરીને બેઠા છો કે અમારે ગુરુજી જો લોયાની અંદર એક આવા છાપરાવાળા મકાનમાં રહી અને એક શ્રીજી મહારાજનું આવડું મોટું મંદિર કરવા માટે છાપરામાં રહેવા તૈયાર થયા હોય તો અમારે તો અમારું એક એક વસ્તુ બચાવી જેટલું શક્ય હોય એટલું મહારાજ માટે મૂકવું છે એવા તમે કટિબદ્ધ થયા છો એની હિંમત ઉપર જ આટલું મોટું કાર્ય મહારાજની ઈચ્છાથી પૂજ્યપાદ ગુરુજી લઈને બેઠા છે તમારા બધાનો સહકાર સતત તન મન અને ધનથી મળે છે એના કારણે જ એ કાર્ય સારી રીતે પૂર્ણ થઈ પૂર્ણ થશે અને અત્યારે શરૂ પણ બહુ સારી રીતે થઈ રહ્યું છે તમે બધા જોઈને આનંદને પામતા હશો વિશેષ કાર્યની ઝલકો પણ જોતા રહેજો એ કાર્યનો પ્રચાર પણ કરતા રહેજો અને હૃદયને વિશે પણ આપણું એક હૃદય મંદિર એ પણ મહારાજની પ્રતિષ્ઠા થાય એવું બને એવી આપણે રાતને દિવસ પ્રયત્ન કરી આપણા આત્માને એકાંતિક બનાવીએ મહારાજને ગમે એવો બનાવીએ ગણશ્યામ મહારાજની જે